કરેલી હતી. હવે આપણે આગળ જોઈએ વંદાની આગળની વિધિ, બરાબર છે? Thank you.
હવે આગળ જોઈએ તો સામાન્ય રીતે નર અને માદા વચ્ચે તફાવત જોવા મળે છે. નર અને માદા આપણે અળસિયામાં જોયું તો બંને એકમાં જોવા મળે, પણ આમાં નર અને માદા બંને અલગ હોય એટલે નર અને માદા બંનેમાં તફાવત જોવા મળે છે. ત્યારબાદ જોઈએ ઉદર છે, ઉદરમાં તો કે 7 અને 8 અને 9 એમાં 7મા ખંડમાં નવતર આકારનો અને 9મા ખંડમાં અધો કવચની बाजू मादा जनन छिद्र मादा नु प्रजनन तंत्र बराबर मादा नु प्रजनन तंत्र જોવા મળે છે બરાબર છે. 9 માં ખંડ માં અને સામાન્ય રીતે ત્યાં ગુંદર ગ્રંથિ દ્વારા નિર્માણ પામતી એક ગ્રંથિ હોય છે. ગુંદર ગ્રંથિ દ્વારા નિર્માણ પામતી અન્ન ગ્રંથિ પણ જોવા મળે છે. ઉદર ગ્રંથિ દ્વારા નિર્માણ પામતી અન્ન ગ્રંથિ પણ જોવા મળે છે. ત્યારબાદ નર છે તેના ઉપરી કવચ એમાં 9 થી 10 ખંડમાં અધો કવચ આ નર જનન છિદ્ર બરાબર નર જનન છિદ્ર એટલે કે બ્રાહ્મી જનનાંગો આવેલા હોય ઉરસ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ. સામાન્ય રીતે એના પછી જોઈએ ઉપરની તરફ પૂર્વવર્ત અને નાના પ્રવર્તિ જોડાયેલું છે જેને ગ્રીવા કહે છે. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલન પાદ આવેલા છે. પાંખોની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે તથા બીજી જોડ પાંખોની પશ્વ ઉરસમાંથી ઉદ્ભવે છે. ત્યારબાદ જોઈએ પાંખ બે છે, એક અપારદર્શક છે, પારદર્શક છે. એકને આપણે ચર્મયુક્ત કીધું હતું, એક પટલયુક્ત રચના છે બરાબર છે એ જોયું. એના પછી નર અને માદા બંનેના ઉદર 10 ખંડોના બનેલા છે. માદામાં 7મું અધો કવચ નવતર આકારનું છે બરાબર. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે પૃચ્છ
મુચકંટિકા કોને કહેવાય? ક્યાં આવેલી છે કે જે મુચકંટિકા ખાલી નર બંદામાં જોવા મળે છે અને પૂછ સૂળ છે તો તે નર અને માદા બંદા બંનેમાં જોવા મળે છે. અને આગળ હવે જોશું આપણે આ બાહ્યતા રચના અહીંયા પૂરી થઈ છે. હવે આગળ જોશું આપણે અંતસ્ત્ર રચના. હવે જોઈએ આપણે અંતસ્થ રચના, એમાં આપણે જોશું પેલા પાચન તંત્ર. બરાબર, બરાબર.
આપણે જોઈએ તો કે આ હતું એનું પાચન તંત્ર બરાબર છે। હવે જોઈએ એકવાર આપણે વાંચી લઈએ ચલો પાચન તંત્ર। દેહ કોણમાં આવેલ અન્નમાર્ગ ત્રણ ભાગો અગ્રાંત મધ્યાંત્ર અને પશ્વાંત્રમાં વહેંચાયેલો હોય છે। મુખ એક નાની નલિકા કંઠનળીમાં ખુલે છે આ કંઠનળી બરાબર મુખમાં ખુલે છે ત્યારબાદ અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલ સાંકળી નલિકામય રચના છે। અન્નનળી એક પોકળી જેવી રચનામાં ખુલે છે જેને કહેવાય અન્ન સંગ્રાહકય। અન્નનળી એવા ખુલે છે જેને કહેવાય અન્ન સંગ્રાહકય કે જે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે। જે આગળ ક્યાં ખુલે તો કે પેશણીમાં ખુલે છે આગળ આ પેશણીમાં ખુલે છે। પેશણી છે તેનું બાહ્ય પટલ જાડું અને વર્તુળાકાર સ્નાયુનું બનેલ છે અને અંદરનું પટલ જાડું ક્યુટિકલ યુક્ત હોય છે કે જે 6 કાયટિન તકતીઓ બનાવે છે જેને દાંત કહે છે। શું કહેવાય એને દાંત કહેવામાં આવે છે। ત્યારબાદ પેશણીમાંના દાંત ખોરાકના કષકણોના બારીક રૂપો કરવામાં મદદ કરે છે। સંપૂર્ણ અગ્રાંત અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત હોય છે। અગ્રાંત અને મધ્યાંત્રના જોડાણના સ્થાને આંગળીઓ જેવી સરખી 6-8 અગ્ર નલિકાઓ આવેલી હોય છે જેને યકૃતીય અથવા જઠરીય અંધાંત્ર કહે છે જે પાચક રસનો સ્ત્રાવ કરે છે। મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને લગભગ 100-150 જેવી પીળાસપટ્ટી પાતળી તાંતણા જેવી રચના હોય છે જેને કહેવાય માલ્કીધ્યા નલિકાઓ। આ બરાબર Thank you.